સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. માં સર્જાયો મોટો રાજકીય ભૂકંપ. વાયરલ થયેલા પાલિકાના ઉપપ્રમુખના લેખિત રાજીનામાથી ડીસામાં મચી ચકચાર. ડીસામાં નકલી બિયારણ બનાવનારની ખુલ્લેઆમ દાદાગીરી. બિયારણ એજન્સીના સંચાલકોને માધવી ડેરીના સંચાલકોએ માર્યો બેરહીમીથી માર. સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રી સરકાર કરવાનો આદેશ. પાલિકાના શાસકોએ સરકારની મંજૂરી વિના ભૂગર્ભ ગટરના પ્લાન્ટ પર રાજીવ આવાસના ઊભા કરી દીધા મકાનો. ડીસાના વેલુનગર વિસ્તારમાં સર્જાઈ દર્દનાક ઘટના. વીજ બોર્ડ રિપેરિંગ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજતા અરેરાટી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ડીસા નગરપાલિકામાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ આજે પોતાના અંગત કારણોસર રાજીનામું આપી દીધું હોવાના અહેવાલો મળી રહ્યા છે. ડીસા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે અને ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાલી રહેલા આંતરિક તકરાર આ રાજીનામા બાદ એકવાર ફરી સપાટી પર આવી ગઈ છે. ઉપપ્રમુખ તરીકે ડીસા નગરપાલિકાનો કાર્યભાર સંભાળી રહેલા કાંતિલાલ સોની હંમેશા વિવાદથી દૂર રહેતા હોય છે, ત્યારે આજે અચાનક તેમણે લેખિતમાં આપેલું રાજીનામું વાયરલ થતાં સમગ્ર ડીસા શહેરમાં ચકચાર મચી ગઈ છે. આ રાજીનામામાં કાંતિલાલ સોનીએ પોતાના અંગત નગરપાલિકાના કારણોસર રાજીનામું આપ્યું હોવાનું જણાવી રહ્યા છે. કાંતિલાલ સોનીએ ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે રાજીનામું આપ્યું છે, પરંતુ સદસ્ય તરીકે ચાલુ રહેશે. વર્તમાન સમયમાં પાલિકાના જ ભાજપના સદસ્યો દ્વારા ખાસ સાધારણ સભા બોલાવવા માટે ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ પ્રમુખને 10 દિવસમાં સમયગાળામાં આ ખાસ સાધારણ સભાનો એજન્ડા બહાર પાડવાનો હોય છે અને પાલિકાના પ્રમુખ દ્વારા આવો કોઈ જ એજન્ડા બહાર ના પાડવામાં આવતા પાલિકાના ઉપપ્રમુખને આગામી 5 દિવસમાં એજન્ડા બહાર પાડવો પડે છે. ત્યારે આ બાબતે સર્જાયેલા વિવાદથી કંટાળેલા ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ અને નવવિવાદિત ભાજપના સદસ્યએ આજે પાલિકાની શાસક બોડીની ગંદી રાજનીતિ કંટાળીને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે, જે ભાજપ માટે ખૂબ જ શરમજનક બાબત છે. ત્યારે જો પાર્ટી આ બાબતે હજુ પણ ગંભીર નહીં બને તો આગામી સમયમાં ભાજપને જ તેના ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડે તો નવાઈ નહીં. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015 અને 2017માં આવેલા વિનાશકપુર પાદ થરાદ તાલુકાના નાગલા ખાનપુર અને દોડ ગામ ડૂબમાં જતા રહ્યા છે અને આ ગામના પુનઃવર્સન માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા સ્થાનિક લોકોની આ સમસ્યાનું નિરાકરણ ના આવતા આખરે હવે આ ગામના રહીશો રાજ્ય સરકાર પર રોષે ભરાયા છે. ત્યારે આ ગામોમાં અત્યારે સ્થાનિકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોના પોસ્ટ લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી દ્વારા આ ગામના પુનઃવર્સન માટે ખાતરી આપ્યા બાદ પણ ગામનું પુનઃવર્સન કરવામાં ના આવતા આ ગામોના લોકોએ મુખ્યમંત્રી, મંત્રી કે અધિકારીઓને પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વર્તમાન સમયમાં આ ગામોમાં 40 જેટલા પરિવારો તંબુમાં વસવાટ કરી રહ્યા છે. કોઈ મારી કોઈ હાલત નથી અને સરકાર કોઈ મને ખાવતું નથી. અમે તડકાના તડકાના તડકે મળી જાય ત્રાપડો ટોચી કૂબા કરી કરી અમારી કોઈ હાલત નહીં નાગલા ગામમાં. મારું નામ લખું બેન છે.
જયારે મકવાણી આવ્યું તો દુકાના હેરાન હેરાન થઈ ગયા હતા. વરસાદ વરે તો ઘડીક મેણીઓ આમ થઈ ગયા, ઘડીક આમ ફરી ગયા. ત્રાપડા પાસે ગોદડિયા પાસે મેણીઓ પાસે વહાડો કાઢ્યો, ચોમાસો કાઢ્યો. શિયાળાના ખૂબ હેરાન થયા હતા, ખૂબ બાળ બચ્ચા ખૂબ હેરાન થઈ ગયા હતા. કોઈ એનથી મજૂરી એનથી ખેતી એનથી વાડી હેરાન હેરાન થઈ ગયા હતા. બે પૈસાની મજૂરી કરો સાથે લાવો હવારા ખાઈ દે, કોઈ ન હોય મજૂરી એનથી જમીન થી છેડ એનથી વાડી ખૂબ હેરાન થયા હતા, બહુ હેરાન થયા. ખૂબ અત્યારે ડિલિવરી હોય તો ડિલિવરીમાં તમે બળી જાય છે. ડિલિવરી કરવી સાર ચેમ ચેમ મારે રેવું ચેમ ચેમ ઘેઢા બુધા મેં અને હા સાડે રહે હાઉ મકાનમાં રહે ઢાબામાં રહે પંખામાં રહે ખૂબ હેરાન. ઘરે પંખા મિલી મિલીને આવ્યા હતા, મકાન પડી ગયા પંદરમાં આવ્યા, પાણી મકાન પડી ગયા, બધા પડી ગયા છે. હવે રેવું ચા અમારે ફસી ફસીને હવે હાથ ભાગી આપણા, હાથ પગ ભાગી આપણા. કોઈ ખાવાની પીવાની મજૂરી કરવી ચેમ ચેમ રહે ઘેઢાને મજૂરી ચા કરવા જાઉં આઈદવાનો છે. કોઈ અમારે કોઈ સંભાળ લેતો છે એમ નહીં. અમારા ગામમાં 2015 પાણી આવી હતું ત્યારે અમને કીધું હતું વિચાર પાણી એમ કીધું હતું કે આમ 2015 પલોટ આલશો બીજું આલશો કે ભાઈ હાલ કોઈ નથી આલ્યું, આજ નહીં કાલ નહીં ખાવા દો, એટલે આજ સુધી કાંઈ નથી થયું. તો આજ અમે ત્રાપડો વધીને અમે તંબુ કરીને રહો છો, અમારે 3 વર્ષથી પાણી આવે છે પણ કશું નથી આવે, અરે કશું નથી થયું. પણ આ બોર્ડ લગાવ્યું છે કે આ ગામમાં કોઈ પ્રવેશ કરશો નહીં, ને તો કોઈ પ્રવેશ કરશે નહીં, એટલે આજ બધા આમ તેમ અમે રહોશો. પણ આ નાના નાના છોકરા બાળકો બધા અમે ગુપ દાખી થયો, બધી તડકો શિયાળો ઉનાળો વરાળો ચોમારે શિયાળો બધું આમાં રહેવું ખૂબ તકલીફ થાય છે અમને. આવતીકાલે મુખ્યમંત્રી બનાસકાંઠા જિલ્લાના મહેમાન બની રહ્યા છે, તો બીજી તરફ આ નાગલાના ગ્રામજનોએ મુખ્યમંત્રીને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધના પોસ્ટરો લગાવી દેવામાં આવતા આ વિવાદ આગામી સમયમાં ઘણો વધી શકે તેમ છે. ત્યારે મુખ્યમંત્રીના પ્રવેશ બંધ અંગેના બોર્ડ લગાવ્યા હોવા છતાં આ બોર્ડ અટકાવવામાં નિષ્ફળ નીવડેલી થરાદ પોલીસ આ બોર્ડ હટાવવામાં પણ રસ દાખવતી નથી. થરાદથી બીકે ન્યૂઝ ચેનલ માટે હાજાજી રાજપૂત. દોઢ ગામના ખાનપુર ગામની અંદર 2015-17 જે પૂર આવ્યું હતું એને લઈને આખું ગામ પાણીના ગરકાવમાં હતું, જેને લઈને હોય કે રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પણ આવ્યા હતા અને વચનો પણ આપ્યા હતા મંત્રીઓએ કે આ નાગલા ગામને પૂર્ણ વસન કરીશું અને કાયમી પાણીનો નિકાલ કરીશું. પણ હજુ સુધી આ ગામનો 2020 આવ્યું છે પણ હજુ સુધી આ પાણીનો નિકાલ કે કોઈ પણ કરવામાં નથી. આપ અત્યારે દર્શ્યમાં બીકે ન્યૂઝના માધ્યમથી આપને બતાવવા માગીશું. આપ જોઈ શકો છો પરિવાર હોકને જે બેઠો છે એ પરિવાર એક નાનો ઝોપડો બનાવે છે જે ઉપર ખુલ્લા પતરા છે એની અંદર અત્યારે આવા શિયાળાની આખી ઠંડી કે ઉપરાતો તડકો અને ચોમાસાની અંદર પણ આ પરિવાર હોય કે અત્યારે વસાવટ કરે છે એટલે આ પરિવારની એટલી કફોડી હાલત બની છે કે જેની કોઈ સીમા નથી. ફક્ત નેતાઓ આવી અને વચનો જ આપે છે પણ આજ સુધી નાગલા ગામની જે હાલત છે એને કોઈ મંત્રી હોય કે નેતાઓ સાંભળી નથી. એને લઈને અત્યારે જો વાત કરવામાં આવે તો ના અત્યારે 16 ફેબ્રુઆરીએ કૃષિ યુનિવર્સિટીનું લોકાર્પણ કરવા માટે વિજય રૂપાણી ખુદ મુખ્યમંત્રી આવી રહ્યા છે એના અનુસંધાને નાગલા ગામના ગામ લોકોએ પોસ્ટરો માર્યા છે. પોસ્ટરની અંદર લખ્યું છે કોઈ મંત્રીએ કે કોઈ પણ નેતાઓને વાંકાના ગામમાં પ્રવેશ કરવો નહીં. હવે જોવાનું એ રહ્યું છે ખરેખર મુખ્યમંત્રી વાંકાના આવે છે આ ગામની મુલાકાત લેશે કે શું, એ રહ્યું જોવાનું. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ, થરાદ. થરાદ ખાતે પીવાના પાણીની પાઇપલાઇનમાં સર્જાયેલા ભંગાણનો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત કરવામાં આવતા થરાદ નગરપાલિકા તાત્કાલિક હરકતમાં આવી છે અને છેલ્લા 3 દિવસ સુધી આ ભંગાણને લીધે પાણીના થઈ રહેલા બગાડ બાદ પાલિકાએ બીકે ન્યૂઝ ચેનલના રિપોર્ટ બાદ આ ભંગાણના સમારકામની કામગીરી હાથ ધરી છે. અત્યાર સુધી આ ભંગાણના લીધે લાખો લીટર પાણીનો બગાડ થયો છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં 2019ની 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકવાદી હુમલામાં દેશની સેનાના જવાનો શહીદ થયા બાદ તેની વરસી પ્રસંગે થરાદમાં હિન્દુ અને મુસ્લિમ સમાજે એકત્રિત થઈને શહેરના બળિયા હનુમાન ચોકમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ પ્રસંગે કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ સરકારના વિરોધ માટે કોઈને કોઈ કારણ શોધતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાદર ગામમાં આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી બનાસ ડેરીના પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવા માટે આવી રહ્યા છે. ત્યારે દિયોદર ખાતે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી પર આક્ષેપ લગાવ્યા છે કે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાના 250 વિદ્યાર્થીઓને તાલીમથી વંચિત રાખવામાં આવ્યા હોવાના લીધે આવતીકાલે મુખ્યમંત્રીના આગમનના સમયે કળા વાવટા ફરકાવીને મુખ્યમંત્રીના આગમનનો વિરોધ કરવામાં આવશે. થરાદથી મીઠા જતા હાઈવે પર આજે ટ્રકમાં આગ લાગવાની ઘટના બની છે. થરાદ મીઠા હાઈવે પર આવેલા બીઓક ગામના પાટિયા નજીક આ ઘટના બની હકીકત સામે આવી રહી છે.
આ ઘટના બનતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને આ અંગેની જાણ ફાયર ફાઈટરને કરવામાં આવતા ફાયર ફાઈટરે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કાબૂ મેળવવામાં આવે ત્યાં સુધી ટ્રકમાં ભરેલા સિંગતેલના ડબ્બાનો જથ્થો બળીને રાખ થઈ ગયો હતો. હવે સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં નકલી બિયારણ બનાવનારની ખુલ્લે આમ દાદાગીરી. બિયારણ એજન્સીના સંચાલકોને માધવી ડેરીના સંચાલકોએ માર્યો બેરહેમીથી માર. સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રી સરકાર કરવાનો આદેશ. પાલિકાના શાસકોએ સરકારની મંજૂરી વિના ભૂગર્ભ ગટરના પ્લાન્ટ પર રાજીવ આવાસના ઊભા કરી દીધા મકાનો. ડીસાના વેલુનગર વિસ્તારમાં સર્જાઈ દર્દનાક ઘટના. વીજ બોર્ડ રિપેરિંગ કરતા યુવકનું વીજ કરંટથી મોત નીપજતા અરેરાટી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા, ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ તરબૂચ બિયારણ, અવની સ્વીટ સુગર અને અવની હની બોલ. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. અવની સીડ્સ લિમિટેડના હાઇબ્રિડ બાજરી બિયારણ અવની 444+, અવની 555+ અને અવની 44-44. ગોલ્ડન ગ્લોરી અને તરબૂચની સુગર 74 નામના બિયારણનું ડુપ્લિકેટિંગ થતું હોવાની ફરિયાદના આધારે આ બિયારણની એજન્સીના સંચાલકો તપાસ કરવા ગયા હતા. તે દરમિયાન માધવી ડેરીના સંચાલકોએ આ શખ્સો ઉપર બેરહેમીથી હુમલો કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર ડીસા શહેરમાં ડેરીના સંચાલકો ઉપર રોષ જોવા મળી રહ્યો છે.
દ્રશ્યો હતા ડીસા શહેરના. આ દ્રશ્યો જો શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સુસ્થિતિ છે તે દર્શાવી રહ્યો છે. નથી તો આ શખ્સોને કાયદાનો ડર કે નથી પોલીસનો ડર. જે રીતે બેરહેમીથી આ શખ્સો એક ઉંમરલાયક વ્યક્તિને માર મારી રહ્યા છે તે ખૂબ જ શરમજનક બાબત છે. ડીસા શહેરમાં આવેલી માધવી ડેરી પર શક્કરટેટી અને તરબૂચનું નકલી બિયારણ વેચાતું હોવાની ફરિયાદના આધારે આજે બિયારણ એજન્સીના સંચાલકો ડીસાની માધવી ડેરી પર તપાસ કરવા માટે ગયા હતા. તપાસ દરમિયાન આ ડેરીમાં નકલી બિયારણ મળી આવતા ઉશ્કેર રહેલા માધવી ડેરીના સંચાલકોએ તપાસ કરવા આવેલા બિયારણની એજન્સીના સંચાલકો પર બેરહેમીથી હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બિયારણ એજન્સીના 3 સંચાલકો પર 7-8 લોકો તૂટી પડ્યા હતા અને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. આટલું ઓછું હોય તે એજન્સીના સંચાલકોનું માનીએ તો માધવી ડેરી પર તેમના બિયારણનું ડુપ્લિકેટિંગ કરતા શખ્સોએ બહારથી ખાનગી માણસો બોલાવીને તેમની પર હુમલો કરીને તેમણે જીવતા સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ શખ્સોએ બેરહેમીથી માર માર્યા બાદ બિયારણ એજન્સીના સંચાલકોને ઉઠાવીને દુકાનની અંદર લઈ ગયા હતા. આ ઘટના બનતા આ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. એજન્સીના સંચાલકોને ઉચકીને દુકાનમાં લઈ ગયા બાદ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ હતી અને આ શખ્સોને ડેરીના સંચાલકોથી મુક્ત કરાવ્યા હતા. ડીસામાં થોડા દિવસે બનેલી આ ચકચારી ઘટના બાદ ડીસાના જલારામ મંદિર નજીક ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને આ હુમલામાં ભોગ બનનાર બિયારણ એજન્સીના સંચાલકોએ ડીસા ઉત્તર પોલીસ મથકે પહોંચી માધવી ડેરીના સંચાલકો સામે ફરિયાદ આપવાની તજવીજ હાથ ધરી છે. અમારી ગ્રીનફિલ્ડ સીડ્સ નામની કંપની છે, તો એનું ગોલ્ડન ગ્લોરી ને બીજું જે તડબૂચ છે 74 સુગર 74 એ અમને માહિતી મળી હતી કે આ લોકો કોઈક ડુપ્લિકેટિંગ કરે છે એનું, તો ટેલિફોનિક અમે એમની સાથે વાત કરી અને એ રહે પછી અમને ત્યાં બોલાવ્યા, તો બોલાવી અને અમે દેખ્યું કે આ ડુપ્લિકેટિંગ છે આ રહ્યા, અને એ લોકોએ માધવી ઉપર જ અમને બોલાવેલા અને માધવી ઉપર અમને બોલાવેલા અને હું ને મારો ભત્રીજાનો સન સિદ્ધ પટિયાર અમે લોકો બે જણા ગયા ત્યાં અને જોયું તો અમારા એ ડુપ્લિકેટ હતું. તો એ લોકોને ખબર પડી કે આ કંપનીવાળા જ છે, એટલે એ લોકોએ સીધા બધા ભેગા થઈ અને અમારી ઉપર હુમલો જ કર્યો. હુમલો કરી અને અમને મારવા લાગ્યા અને મારવાને એવું બોલતા હતા કે અમને સળગાવી નાખો અને મારી નાખો. એટલે એ અને મારા ભત્રીજો જે વચ્ચે છોડાવવા આવ્યો અજય પટિયાર એની બી ચેન છીનવી લીધી. ચેન છીનવી અને શીખે શું ક્યાં એ લોકો ક્યાં છે ખબર નહીં, પણ આર્યા આ બહુ ખરાબ રીતે અમને માર્યા. અને આર્યા એક દાદાગીરી જ કહેવાય, લુખી દાદાગીરી, કે એક તો ડુપ્લિકેટિંગ કરે છે અને ઉપરથી આર્યા મારવાનું કરે, એટલે બહુ ખરાબ કહેવાય. આ ઘટનાએ આજે ડીસામાં ચકચાર મચાવી છે. માધવી ડેરી જેવી જાણીતી બ્રાન્ડમાં બિયારણનું ડુપ્લિકેટિંગ થતું હોવાની ઉપરાંત ખુદ ડેરીના સંચાલકો કે જે ડુપ્લિકેટિંગ કરતા હોવા છતાં બિયારણની એજન્સીના સંચાલકો જ્યારે ડુપ્લિકેટિંગ કરવા જાય ત્યારે તેમની પર થોડા દિવસે જાહેરમાં આ રીતે હુમલો કરે તેનું શું કહેવાય? શું ડીસામાં પોલીસ આ રીતે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરી રહી છે? ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા અંબાજી ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવાની દરખાસ્ત મૂકી હતી. અંબાજી ગ્રામસભાને નગરપાલિકા બનાવવા માટે છેલ્લા 3 દિવસથી સૌ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આજે યોજાયેલી ગ્રામસભામાં કોઈ જવાબદાર અધિકારીઓ હાજર ન રહેતા અંબાજીના ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો. આયોજનના અભાવે આજે મળેલી અંબાજીની ગ્રામસભાને બરખાસ્ત કરવામાં આવી હતી. સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ઓવરટાઈમ વીતી ગયા હોવા છતાં પણ અહીં ગ્રામજનોને બેસવા માટેની પણ કોઈ વ્યવસ્થા નથી અને કોઈ પણ અધિકારી હાજર નથી. જે હાજર છે એ લોકોનું એમ કહેવું છે કે અહીંયા ખુલ્લામાં ગ્રામસભા કરી દઈએ. ગામના વિકાસના અટકી પડેલા કામો કરવા માટે અને પોતાની સમસ્યાઓ રજૂ કરવા માટે આજે 200થી વધુ નાગરિકો હાજર હોવા છતાં પણ અહીં કોઈ જવાબદાર અધિકારી હાજર નથી. 17 તારીખે અંબાજી ગ્રામ પંચાયતની સામાન્ય સભા છે, એના અંદર અંબાજી ગ્રામ પંચાયતને નગરપાલિકા કરવા માટેની દરખાસ્ત માટે અનુમોદન આપવા માટે અહીં
બધા ગ્રામજનો હાજર હોય છે, તેમ છતાં પણ અહીં ગ્રામસભામાં કોઈ સુવિધા અને કોઈ વ્યવસ્થા ન હોય અહીં હાજર ઉપસ્થિત ગ્રામજનો દ્વારા ગ્રામસભાનો બહિષ્કાર કરવામાં આવે છે. દ્વારા અંબાજી અથવા તાલુકા પંચાયત દ્વારા અહીં ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલું હતું, પરંતુ ગ્રામજનો જ્યારે આપવામાં આવેલ સમય પ્રમાણે સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે સ્થળ ઉપર કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હતી અને કોઈ પણ પ્રકારના અધિકારી કે ગ્રામ પંચાયતના સરપંચ કે અધ્યક્ષ કોઈ પણ હાજર નથી, જેના કારણે ગ્રામજનો રોષે ભરાયેલ છે. અંબાજીના સ્થાનિક પ્રશ્નો જેવા કે સાફ સફાઈ, ગટર, પીવાના પાણી, રોડ રસ્તા વગેરેની રજૂઆત બાબતે 200 જેટલા ગ્રામજનો અહીં ઉપસ્થિત હોવા છતાં પણ કોઈ પણ અધિકારી અહીં હાજર નથી, જેના કારણે અંબાજી ગ્રામ પંચાયત પોતાની ફરજો નિભાવવામાં નિષ્ફળ નીવડે હોવાનું જણાઈ આવેલ છે. જેથી સરકારશ્રીને અંબાજી ગ્રામ પંચાયત વતી, અંબાજી ગ્રામજનો વતી અમે નિવેદન કરીએ છીએ કે તાત્કાલિક અંબાજી ગ્રામ પંચાયતને બરખાસ્ત કરી નગરપાલિકાનો દરજ્જો આપવો જોઈએ. દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે 1000થી વધુ પક્ષીઓ રહી શકે એવું પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. ગગનમાં વિહરતા અને વૃક્ષો ઉપર નિવાસ કરતા પક્ષીઓને પણ એક ઘર હોય તે સુવાસેથી આજે ધાનેરી ગામના ચામુંડા માતાજીના મંદિર પાસે ગામના દાતાઓ દ્વારા સંયુક્ત ગામના ફાળાથી 4 માળનું ટાવર આકારનું પક્ષીઘર તૈયાર કરવામાં આવ્યું છે. 4 લાખના ખર્ચે ધાનેરીમાં પક્ષીઘર બનાવવામાં આવ્યું છે. પક્ષીઓ ભય વગર આ ઘરમાં વસી શકે તે માટે વરસાદ તડકો કે કોઈ જાનવરથી તકલીફ ના થાય તે પક્ષીઘરનું પાકું બાંધકામ કરવામાં આવ્યું છે. દાંતીવાડાથી બીકે ન્યૂઝ ચેનલ માટે મહેશ ચૌધરી. ગગનમાં વિહાર કરતા અને વૃક્ષો ઉપર વસવાટ કરતા પક્ષીઓને પણ પોતાનું ઘર હોય તો કેવું સારું, એક આવો જ વિચાર લઈ દાંતીવાડા તાલુકાના ધાનેરી ગામે ગામના દાતાઓ દ્વારા અને ચામુંડા માતાજી યુવક મંડળ દ્વારા 4 માળનું પક્ષીઘર બનાવવામાં આવ્યું હતું, જેમાં 4 લાખના ખર્ચે બહુમાળી પક્ષીઘર બનાવતા 1000થી પણ વધુ પક્ષીઓ રહી શકે તેવું મોકળાશવાળું પક્ષીઘર બનાવવામાં આવ્યું છે, જેમાં પક્ષીઓ ભય વગર તડકો હોય, વરસાદ હોય કે આવી પરિસ્થિતિમાં પણ આ પક્ષીઓ ભય વગર રહી શકે તેવું મોકળાશવાળું 4 લાખના ખર્ચે બહુમાળી પક્ષીઘર બનાવતા. દેશ આધુનિક બની ગયો છે અને આજકાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, ત્યારે બિલડી પોલીસે આજે એટીએમના પિન નંબરથી ચોરી કરતા ગઠિયાને ઝડપી પાડ્યો છે. આ શખ્સે નવું એટીએમ કાર્ડ એક્ટિવેટ કરવા ગયેલા ખેડૂતોનું કાર્ડ બદલીને પાસવર્ડ જાણ્યા બાદ 20,000 રૂપિયા તફડાવ્યા હતા. આ ઘટના બન્યા બાદ પરખાભાઈ પ્રજાપતિ નામના ખેડૂતે બિલડી પોલીસ મથકમાં તેમની સાથે થયેલી છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ગણતરીના દિવસોમાં સંજય પરમાર નામના શખ્સને ઝડપી પાડ્યો છે. બિલડીથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ ચાવડા. ભારતમાં પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબીનું સફળ પરીક્ષણ કરનાર ડૉક્ટર ઇન્દિરાબેન હિન્દુજાએ વિવિધ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, જેમાં ધન્વંતરી એવોર્ડ, લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ, ઇન્ટરનેશનલ વુમન ડે એવોર્ડ તથા પદ્મશ્રી એવોર્ડ મેળવી ભારતનું નામ રોશન કર્યું છે. હાલ મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર તરીકે સેવા આપે છે. પાલનપુર તાલુકાના ગઢ ખાતે શુક્રવારે વિમળા વિદ્યાલય ખાતે ટ્રસ્ટના પ્રમુખ કુમારભાઈ ઝવેરી અને તેમના પત્ની નીતાબેન ઝવેરીના આમંત્રણને માન આપીને ભારત સરકારના પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડૉક્ટર ઇન્દિરાબેન હિન્દુજાએ મુંબઈથી ખાસ ઉપસ્થિત રહીને કેમ્પસની ટૂંકી મુલાકાત લીધી હતી, જ્યાં તેઓનું શાલ તેમજ બુકે આપીને સન્માન કરાયું હતું. તેઓએ કેમ્પસના વિદ્યાર્થીઓને મર્મસ્પર્શી વક્તવ્ય આપીને આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. પોતાના વક્તવ્યમાં તેઓએ જણાવ્યું હતું કે હું પણ જ્યારે સ્કૂલમાં ભણતી હતી ત્યારે સ્કૂલ ફી ભરવા માટે નહોતી, હું પણ આપના જેવી જ છું. આ સિમ્પલ નથી, જીવનમાં આપનું કોઈ લક્ષ્ય હશે તો દુનિયાની કોઈ તાકાત આપને રોકી શકશે નહીં. આપ તો ભાગ્યશાળી છો કે આપના ગામના NRI કુમારભાઈ ઝવેરી જેવા વ્યક્તિ મળ્યા છે, જેમણે આવડું મોટું કેમ્પસ બનાવીને આપને આપ્યું છે. આપ સૌ આગળ વધો, કુમારભાઈ ઝવેરી જેવું પ્લેટફોર્મ તમને આગળ વધવામાં મદદ કરશે. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર સલીમ શેખ, ડૉક્ટર શૈલેષભાઈ ઝવેરી, ડૉક્ટર કિન્નરી ઝવેરી, રંજનબેન ઝવેરી, રેખાબેન ઝવેરી, નંદિતાબેન ઝવેરી, મનીષ મામા તેમજ કેમ્પસ સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. पत्नी 9:30 बजे बंद कर देते थे. लकीली हमारा घर रोड के थोड़ा करीब था और एक लैम्प पोस्ट
उनकी पत्नी अंदर आ गई। वो खिड़की के पास स्टूल रख के किताब रख के मैंने पहले 2-3 साल पढ़े हैं, लेकिन उसका मुझे कोई गम नहीं। और मुख्यमंत्री मुझे उसकी बहुत खुशी है कि जो मैंने अचीव किया वो ऐसी कंडीशन में किया कि आई एम प्राउड ऑफ इट। ऐसा नहीं है कि सिर्फ मैं ही कैसे प्रेरित किया है, देयर आर सो मेनी पीपल मस्ट हैव मेड दैट, पर जिस कंडीशन में मैंने बनाया है उसका मुझे गर्व। પાલનપુરમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોને ઘરનું ઘર આપવા માટે સરકાર દ્વારા શહેરના હરિપુરા વિસ્તારના સર્વે નંબર 128 અને 129માં રાજીવ આવાસ યોજના માટે જમીન ગ્રાન્ટ કરી હતી, પરંતુ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોએ આ સોનાની લગડી સમાન જમીન રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવવાને બદલે આ જગ્યાને અનામત રાખી સદરપુર ગામે ભૂગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવવામાં આવેલા જમીનનો હેતુ ફેર કર્યા વિના તેમજ સરકારની પૂર્વ મંજૂરી લીધા વિના જ નગરપાલિકા દ્વારા સદરપુર ગામે રાજીવ આવાસ યોજનાના મકાનો ઊભા કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો, જેમાં સદરપુર ગ્રામ પંચાયત દ્વારા પણ આ ગેરકાયદેસર રાજીવ આવાસ યોજનાને લઈને પાલનપુર પાલિકાને નોટિસ ફટકારવામાં આવી હતી, જેમાં આ જગ્યા ખાલી કરીને રાજીવ આવાસના મકાનો હટાવી દેવા જણાવ્યું હતું। પાલનપુર શહેરનું ગટરનું ગંદુ પાણી ઠાલવવા માટે સદરપુર ગામે ઓક્સિડોક્સી પ્લાન્ટ બનાવવાનો હતો, જે જગ્યાને પાલનપુર પાલિકાએ રાજીવ આવાસ યોજનામાં ફેરવી નાખતા પાલનપુરના ભૂગર્ભ ગટરના પાણીના નિકાલનો કોઈ માર્ગ રહ્યો નથી, જે અંગે જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો થતાં જિલ્લા કલેક્ટરે સદરપુર ગામની વિવાદિત રાજીવ આવાસ યોજનાની જમીનને શ્રી સરકાર કરવાનો આદેશ કર્યો છે। જો કે જિલ્લા કલેક્ટરના રાજીવ આવાસ યોજનામાં જમીનને શ્રી સરકાર કરવાના આદેશથી પાલિકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે અને પદાધિકારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે। નગરપાલિકા જે રાજીવ આવાસ યોજના 2008માં મંજૂર થયેલી, પાલનપુરમાં 1700 ઉપરના આવાસો મંજૂર થયેલા હતા, જ્યારે ઠરાવ કરીને જગ્યા હરિપુરા વિસ્તારમાં બનાવવાની હતી, ઝુંપડપટ્ટી અને જે ગરીબ લોકો રહે છે સરકારી જમીનમાં, એમાંથી 75% જગ્યા ખુલ્લી કરાઈ, 25% ફ્લેટ બનાવવાની યોજના હતી। નગરપાલિકાના વહીવટે ત્યાંથી ફેરફાર કરીને વગર મંજૂરીએ, કોઈની પણ મંજૂરી લીધા વગર, જે નગરપાલિકાના વર્ષો પહેલાં ઓક્સિડેશન પોઈન્ટ હતો, ભૂગર્ભ ગટરનું જે પાણી નીકળવાનું હતું એને રિફાઇન કરીને ખેડૂતો આપવા માટેની યોજના ખૂબ સુંદર બનાવેલી હતી। એ 20 એકર જમીનમાં આ આવાસો 1500 બનાવવામાં આવ્યા, બાકીના 250 આવાસો માલણ દરવાજા જોડે બનાવવામાં આવ્યા। હજુ એના પછી વગર મંજૂરીએ જે હેતુ માટે જમીન ગ્રાન્ટ કરવામાં આવી હતી, એ હેતુનો ઉપયોગ ન થવાના કારણે કલેક્ટરશ્રીએ શ્રી સરકાર જમીન કરી નાખી, એટલા માટે આ આવાસોનો અને ભૂગર્ભ ગટર લાઇનનો જે પાણી નીકળવાનો મોટો સમસ્યા પાલનપુર વિસ્તારમાં થઈ રહી છે। હવે એ જગ્યા જો ગરીબ અને મધ્યવર્ગના લોકો ત્યાં રહેશે અને ભૂગર્ભ ગટર લાઇનનું પાણી ત્યાં જશે તો એનો આરોગ્યની ખૂબ મોટી ચિંતા આવનારા સમયમાં થવાની છે। ત્યાં 2008માં 7 કરોડના ખર્ચે ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવેલો છે, એ પણ પ્રજાના પૈસાનો દુરુપયોગ થયો એવું મને લાગે છે। જ્યારે જ્યારે નગરપાલિકાનું બોર્ડ મળે છે ત્યારે ખરેખર દરેક પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ। છેલ્લા ઘણા સમયથી આ નગરપાલિકાના બોર્ડને 2 મિનિટમાં વખોડી દેવામાં આવે છે, મુદ્દાઓની કોઈ ચર્ચા કરવામાં નથી આવતી, નગરપાલિકાના કોઈ સભ્યને ખબર હોતી નથી અને મંજૂરી આપવામાં આવે છે એની આ સમસ્યા મોટી આવનારા સમયમાં પાલનપુર નગરપાલિકાને ખૂબ મોટું ભારણ પડશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ જણાવ્યું હતું કે સદરપુર ગામે ભૂગર્ભ ગટરના પ્લાન્ટ માટે ફાળવેલ જમીનનો હેતુ ફેર કર્યા વિના જ આ જગ્યા પર નગરપાલિકા દ્વારા ગેરકાયદેસર રીતે રાજીવ આવાસ યોજનાના મકાનો બનાવી દેવાતા SSRD અને મહેસૂલ વિભાગ સાથે પરામર્શ કર્યા બાદ સદરપુર ગામની રાજીવ આવાસ યોજનાની જમીન અને શ્રી સરકાર કરવાના આદેશ કરાયા છે। પાલનપુરનો રાજીવ આવાસ ની જગ્યા બાબત જે ઓર્ડર અત્રેથી કરવામાં આવેલ હતો એના અગેન્સ્ટ નગરપાલિકા અપીલમાં ગઈ હતી અને એ કેસ ફેર તપાસ માટે રિમાન્ડ કરવામાં આવી હતી।
બધી વિગતો ચકાસતા અને જે કાયદાકીય જે કાયદાકીય જોગવાઈઓ છે એને અનુસરીને અત્રેનો હુકમ પુનઃસ્થાપિત કરવામાં આવેલ છે અને જમીન સરકાર હસ્તક કરવામાં આવેલ છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસાના વેલુનગર વિસ્તારમાં સર્જાઈ દર્દનાક ઘટના. વીજ બોર્ડ રિપેરિંગ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજતા અરેરાટે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ગુણવત્તાસભર બિયારણો એટલે વધુ ઉત્પાદન, વધુ આવક અને વધુ નફો. TRS એવરેજ 70-80 60-65 દિવસમાં પાકતી, 1.5-2 કિલો વજન ધરાવતી, ખૂબ જ મીઠાશ ધરાવતી, તેમજ દિલ્હી, કાશ્મીર અને મુંબઈ મોકલવા માટેની ઉપયુક્ત જાત. લકી તરબૂચ 65-70 દિવસમાં પાકતી જાત, 3-5 કિલો વજન ધરાવતી, કાળો ઘાટો રંગ, અંડાકાર આકાર, એક સરખી સાઇઝના લીધે ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ, તેમજ લોંગ ડિસ્ટન્સ ટ્રાન્સપોર્ટેશન માટે ઉત્તમ જાત. હાઇબ્રિડ ભીંડા સુપરસ્ટાર 45-50 દિવસમાં પ્રથમ વીણી, ઘાટો લીલો રંગ, વધુ શાખાઓ, તેમજ પીડિયા તથા કોકડવા રોગ પ્રતિ સહનશીલ જાત. કરિશ્મા મરચા 18-20 સેન્ટીમીટર લાંબા, મધ્યમ તીખા, પોપટી રંગના, 40-45 દિવસમાં પ્રથમ વીણી અને પુષ્કળ ઉત્પાદન આપતી જાત. પેઢી દર પેઢીનો વિશ્વાસ, ખરીદો TRS સંસ્થા ઉત્તમ બિયારણો. ખેડૂત ભાઈઓ, અવની સીડ્સ લિમિટેડ લાવ્યા છે શાકભાજીના બિયારણ, રિસર્ચ હાઇબ્રિડ ભીંડા બિયારણ, અવની સ્વરા અને અવની 27-27. ઉચ્ચ ગુણવત્તા વાળા અવનીના શાકભાજી બિયારણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ સ્વાગત છે. અંબાજીમાં ખોડીવડલી મહાદેવ પાસે અંબાજીના જાગૃત નાગરિકો દ્વારા શુક્રવારે સાંજે દીવડા પ્રગટાવી જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને મૌન પાળવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાનાથી લઈ મોટા લોકો જોડાયા હતા અને અમર થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. 14 ફેબ્રુઆરી 2019 થયેલા આતંકવાદી હુમલામાં 40 વધુ જવાનોના મોત થયા હતા. આ આતંકવાદી ઘટનાથી આખા દેશમાં લોકોનો ગુસ્સો સાતમા આસમાને હતો અને આ ઘટનાનું 1 વર્ષ પૂરું થતાં શક્તિપીઠ અંબાજીમાં પુષ્પ અર્પણ કરીને શહીદોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી અને મૌન ધારણ કરી પુષ્પ શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી. અંબાજીથી બીકે ન્યૂઝ ચેનલ માટે દેવેન્દ્ર પ્રજાપતિ. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં શનિવારે સવારના 11:01 સુમારે વીજ કરંટ લાગતા એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને પણ ગંભીર ઈજાઓ થતા વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો. ડીસા શહેરના વેલુનગર વિસ્તારમાં કમલેશ્વરી પ્રોવિઝન સ્ટોર્સ નામની દુકાન ધરાવતા અશોકભાઈ ઓઝાનો પુત્ર દીક્ષિત ઉર્ફે લાલો અશોકભાઈ અને રાજુભાઈ મણિલાલ રાવળ શનિવારે સવારે 11:01 આસપાસ કોઈ કામકાજ માટે પોતાના ધાબા ઉપર ચડ્યા હતા. જોકે મકાન નજીકથી પસાર થતી હેવી વીજ લાઇનના કારણે કોઈ અગમ્ય કારણોસર વીજ કરંટ લાગતા 17 વર્ષીય દીક્ષિત ઉર્ફે લાલો અશોકભાઈનું કરુણ મોત નિપજ્યું હતું, જ્યારે 27 વર્ષીય રાજુભાઈ મણિલાલ રાવળને ઈજાઓ થતા 108 વાનમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માત મોતના
અનવ્ય નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના વેલુનગર વિસ્તારના વેપારીના આશાસ્પદ પુત્રનું મોત નિપજ્યાના સમાચાર વાયુ વેગે પ્રસરી જતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જ્યારે સ્થાનિક વેપારીઓ પણ પોતાના ધંધા રોજગાર બંધ રાખી અંતિમ યાત્રામાં જોડાયા હતા. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં સર્જાયો મોટો રાજકીય ભૂકંપ. વાયરલ થયેલા પાલિકાના ઉપપ્રમુખના લેખિત રાજીનામાથી ડીસામાં મચી ચકચાર. ડીસામાં નકલી બિયારણ બનાવનારની ખુલ્લેઆમ દાદાગીરી. બિયારણ એજન્સીના સંચાલકોને માધવી ડેરીના સંચાલકોએ માર્યો બેરહેમીથી માર. સદરપુરની રાજીવ આવાસની જમીનને શ્રી સરકાર કરવાનો આદેશ. પાલિકાના શાસકોએ સરકારની મંજૂરી વિના ભૂગર્ભ ગટરના પ્લાન્ટ પર રાજીવ આવાસના ઊભા કરી દીધા મકાનો. ડીસાના વેલુનગર વિસ્તારમાં સર્જાઈ દર્દનાક ઘટના. વીજ બોર્ડ રિપેરિંગ કરતા યુવકનું વીજ કરંટથી મોત નિપજતા અરેરાટી. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.